ને પોસાય ન પણ પોસાય, પણ હું કઈ જ કરતો નથી એવો ખ્યાલ લેવો. એ હું કોણ? મન વચન કયા ને કહો છો? હું કે અહંકાર ને? અહંકાર ને હું કહો છો કે મન વચન કયા ને કહો છો? તો આત્મા તો કરતા જ છે, પછી ક્યાં રહી વાત? એટલે એ પ્રજ્ઞા તરીકે, પ્રજ્ઞા તરીકે બોલે તો પછી અહંકાર જ આવ્યો ને? ના, અહંકાર નહીં, પ્રજ્ઞા તરીકે બોલે. તો પ્રજ્ઞા તરીકે કોણ બોલનાર? એ જ પ્રજ્ઞા. આત્મા શુદ્ધાત્મા પોતે કશું આમાં કરતો કરતો જ નથી, તો પછી રહ્યું જ નહીં. આ પ્રજ્ઞા બધું પ્રેઝન્ટ એમ બધું. પણ પ્રજ્ઞા કોના આધારે કરે છે? મન વચન અમે યજ્ઞા કરે છે, પરમપ્રજ્ઞા કરે છે. સંસારમાં યજ્ઞા એટલે પણ મન વચન કયા ની જ થઈ ને? એ તો આખરે છેવટે તો પ્રજ્ઞા મન વચન કયા થ્રુ થયું ને? તારે બધે જ દૂર, બધા જ નિર્લે એ આત્માની જ કહેવાય. પણ અહીંયા આગળ આ દેહ છૂટે કે એ આત્મા ભરી જાય પછી એક મિનિટ. પણ દેહ છે ત્યાં સુધી તો એ રહ્યું ને હું? હા, દેહ છે તો પ્રજ્ઞા છે. 16 કલાક મન વચન કાયા કાર્યરત રહેતી હોય અજ્ઞાની ને 16 કલાક હવાના 4 થી રાતના 10 વાગ્યા સુધી જીભે ચાલુ, હાથ પગ ચાલુ, મગજ ચાલુ, એ કઈ ગતિ થાય? મારે ચાલુ જ રહેશે ને? એ નહીં, તમારી હું અજ્ઞાની ની વાત કરું છું. અજ્ઞાની એ તો એનો એવું છે ને રજોગુણ ના આધારે. ના, તણે કાર્યરત, તણે મન વચન કાયા નિરંતર રાતના 10 વાગ્યા સુધી કાર્ય કર્યા કરે. હા, એ રજોગુણ ને કરે ને. પણ એની એની ગતિ શું? એની ગતિ શું થાય? રજોગુણ એટલે પછી મને રજોગુણ જ બંધ થાય. મહેનત જ જીવાનું, કામ જ કરવાનું નિરંતર. એને કામ કર્યા વગર બેહાડી ગમે નહી. અરે, કામ કર્યા વગર નહી બોલ. એને કહ્યું 5 મિનિટ ના બોલીશ તો કામ કરે, બોલે અને મગજ દોડે. હા, રજો કોણ? ચાલુ રજો કોણ? ભક્તિમાં સુખ શાનું હતું જાણે છે ને? વસ્તુ ની કઈ ખોટ નથી, વસ્તુ ની ખોટ નહી, આદત નહી, સાધન નહી, હાજત 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 એટલે જરૂરિયાત વસ્તુઓ એ મળી જાય. તે ના, એનો વિચારવું જ ના પડે. આયાત કરે, ગોળા આવ્યો, ખળ આવ્યો, વિચારવાનું ના પડે. ગીના ડબ્બા 2-3 પડ્યા જ હોય ગયા. એ સત્યું ભાઈ ના પણ આ કે છે ને, પેલા આમ પેલો મંત્ર જપીને બાણ છોડે, પછી અનેક ઘણા બાણ થાય, પેલા લડાઈ થાય ને તો મંત્ર પછી બાણ છોડે તો અનેક બાણો થાય, પછી વિમાનો ઝઘડા તો પેલા બી હતા. આ બધી શક્તિઓ હતી ને? શક્તિઓ પણ એ શક્તિ બધી હણવાની ને, એ બાણો કરીને લોકો માર્યા ને. તો પછી બીજું સારું કરીને વરસાદ પણ વરસાવે ને? શક્તિ ઉપર કઈ સારું મંત્ર ભજી અને વરસાદ પાડવો હોય? મંત્ર નહીં, રાગ રાગણી કરીને એવું કરી શકે. રાગ રાગણી, રાગ રાગણી એ બધું વસ્તુ બધું અત્યારે નથી. હવે આપણે શું કામ થયા પડવું જ પડે. પણ જો રસ્તા રસ્તા કેવા રાખો છું, આણંદમાં એક વ્યક્તિ નું બાળ હતું, 22 વધારે હતું, એ કરવું હોય શકે? આ દુનિયામાં ભગવાન નું 22 વધારી શકે નહીં, ભગવાન એક ક્ષણ પણ વધારી શકે નહીં. હા, એવું બને ખરું કે નૈમિત્તિક ગયા અવતારમાં કર્યું હોય તો હુમાયુન બાબર જેમ થયું હતું. પેલો હુમાયુ પેલો કોણ હતો? પેલો છોકરાને આયુષ વધારી દીધું બાબર ને હુમાયું. હા, તે કે નૈમિત્તિક ગયા અવતાર જે એ ભાવના કરેલી હોય તો આ વધારી શકે નહીં. કોઈ કહે મેં હોવાનું આયુષ વધાર્યું તો એનામાં ધંધાકાર શક્તિ નથી. જયારે ડાક્ટર આવે ત્યારે ઉતરે શું થાય? જયારે બંધ થાય ત્યારે ખબર પડે, ધંધા બંધ થાય ને ત્યારે ખબર પડે કે એની શક્તિ છે. તારે ખબર પડે ને કે આપની શક્તિ હતી જ નહીં. ફોરેન ના બધા ડાક્ટરો બધા ભેગા કરી નીકળવાનું કહ્યું ને, બધા ઊંચા રીતે તમારી કરેક્ટ. આ તો શક્તિ બીજી છે આપણી, એ શક્તિને આપણે જાણતા નથી. આ લઈ શક્તિ તો બોલીએ છીએ આપણે, એટલે કોઈ વધારી શકે નહીં. માટે મનમાં માનીએ નહીં આવું લોકો વાતો કરે છે. બીજું કઈ પૂછવું છે? જય શક્તિ. જયંતિલાલ પટેલ બતાવ. હવે આ રસ્તો બતાવું તો રસ્તો મારે કરવો છે કે તમારે શું કહે છે?
એ રસ્તે જવું છે. તો તમને કોઈ સાત્રી માં બેઠા હોય, સાત્રી માં સસરા હોય, તાવ કોઈ અપમાન કરે, તે વખત તમે અપમાન કરનાર આશીર્વાદ આપો તો તમે ઓછું જવાનો રસ્તો મળી ગયો. આપી શકાશે તમારાથી કેટલી શક્તિ ખરી કે ઉભય જવાય? તો આ રસ્તો કારણ થયો રસ્તો જો આટલું આટલું આવે ને ગધું કાપે તો આશીર્વાદ આપો એને તો રસ્તો બની ગયો. કારણ કે ગધું કાપે છે એ તમારા કર્મના ઉદયથી તમને ભેગો થયો છે. તમે ખબર નહીં આ જગત એક રહી જેટલો ફેરફાર રહી જેટલો અન્યાય ચાલે એવું આ જગત નથી. રહીને નોણા જેટલું જગત અહીં કોર્ટોમાં અન્યાય ચાલે નાની કોર્ટમાં રહી જેટલો અન્યાય ચાલે એવું નથી. માટે આટલું તમે કરશો તમારો દોષ હશે કોર્ટ થશે કરો ગાળો પછી કઈ ચાલશે એવું જોયું ને. માટે આટલું તમે માની નક્કી કરશો ખરા ગઈ આઠમી તરીકે જ આવું મારે થયું હતું તારી વાત નથી કરે છે ને. મન ભગવાન તરફ જવા રહેતું હોય કહેતું હોય છતાં પણ ભક્તિ થઈ શકતી ના હોય તો આ કઈ શક્તિ કાર્ય કરેલી છે અને તે શક્તિ પર કાબુ લાવવા શું કરવું અને શું ભાવ વગર ની ભક્તિ શું ભગવાન માન્ય રાખે કે ખરા ભાવ વગર ની ભક્તિ ને એક આનોય આવતા નથી. અને ભાવવાળી એક જ નીતિ ભક્તિ તેને જોઈએ જવાબ ભાવ વગર કાલે દોઢ કલાક તો માથા કરું મારા મારા જઈ રહ્યું ને તું કઈ એક અનુભવ છે ચાલે નહીં બોલું બોલું એક મિનિટ પણ ભાવ નથી તેની ભક્તિ કરું છું. ગાયત્રી 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 તો ગાયત્રી કેમ સીધી નથી પડતી એટલા માટે તો પૂછું છું ને આવું એટલા માટે તો પૂછું છું આ કઈ શક્તિ કાર્ય કરી રહી હોય એની પાસે એની પર કાબુ લેવા માટે શું કરું? દાદા ભગવાન ની આજ્ઞા થી કરું થોડું નથી આવે અને જે રસ્તામાં આપણી ગેલેરી રસ્તામાં ના આજ્ઞા રહેતા જે તે લાગી ગઈ છે ને અંદાજ સાસ જોઈ રહ્યો છે વ્યાખ્યા શું છે કે જે ગુસ્સો છે તેની આત્મા ભરે ત્યારે ક્રોધ કહેવાય છે ત્યારે પહેરું પોતાની અંદર સળગે અને પછી હોમાને સળગાવે તો અને આટલો તમને ગુસ્સો થાય છે મારી મહી અંદર શું થાય છે મારી પસ્તાવો થાય છે ખરો પસ્તાવો થાય પછી હે ગુસ્સો કર્યા પછી પસ્તાવો થાય ગુસ્સો નો પસ્તાવો એ હાથે ના હોય એ જે ગુસ્સો નો પસ્તાવો થાય છે એ ક્રોધ નથી અંદર ક્રોધમાં પસ્તાવો એટા ટાઈમ ના થાય પછી થાય શું થાય આ તો તમે એટા ટાઈમ થાય કે ક્રોધ માન નારો રહ્યું નથી આજે જે જ્ઞાન આપ્યું છે ને એટલે શંકા નહીં કરવાની. શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ રમેશભાઈ શું કરે છે એ જોયા કરવાનું તમારે જરા તમારા ગુસ્સા રમેશભાઈના ગુસ્સાથી કોઈને દુઃખ થયું હોય તો આપણે રમેશભાઈને કહ્યું કે અતિક્રમણ ક્યાં કરવું પડે એવું કરો સમજાય છે અતિક્રમણ કેમ કર્યું માટે કર્યું કરો તમારે દેખરેખ જ રાખવાની આવે છે તમે નિરીક્ષણ કરવા બની શકે નહીં શાંતિ થઈ ગઈ છે નહીં બરાબર બરાબર એવા આત્માની સ્થિતિ કેવી હોય કે ત્યાં એને શરીર હોય નહીં અશરીર હોય શરીર હોય નહીં બીજી ધંધા નહીં જેમ બરફ ચોખ્ખો મૂક્યો હોય બરફ ચોખ્ખો મૂક્યો હોય કોઈ વ્યક્તિ રજાઈ કરે નહીં ને એને પોતાના સુખમાં જ નિરંતર રચાય કરે નિરંતર પોતાના સુખમાં આ જીવ માત્ર શું ખોળે છે દરેક જીવ નાના નાનો જીવ હોય તે સુખને ખોળે છે એટલે ખોળે છે કે ભાઈઓ ખોરતા નથી શું ખોળે છે સુખને ખોળે છે એ સુખ દુઃખ કોઈ દુઃખ અપ્રિય છે જીવ માત્ર ને દુઃખ અપ્રિય છે નાના નાનું જીવનું હોય પણ દુઃખ કાર વિનાઈ જાય છે એટલે સુખને ખોળે છે એ સુખ મનુષ્યોમાં આવતા જરા વધારે પડશે એને મળે છે મનુષ્યોમાં આવતા અંધ્ય લોકોમાં વધારે સુખ મળે છે પણ મનુષ્યોમાં સુખ મળે છે એને
ત્યારે એના મનમાં થાય છે કે આ સુખ પછી દુઃખ આવા છે, માટે દુઃખ કાયમ નું સુખ રહે તો સારું, સનાતન સુખ પછી પડે છે. કારણ સુખ પછી દુઃખ આવે છે ગમતું નથી, એટલે સનાતન સુખ પડે છે. કેવું પડે છે? મોક્ષ માં પછી સનાતન સુખ એને પ્રાપ્ત થાય છે. તમે સનાતન સુખ રહે છે, આજ્ઞામાં રહે તો તેની આધ્યાત્મિક પ્રગતિ અને સંસારી જવાબદારી તમારી, આ બધી અમારી જવાબદારી. જો અમારી આજ્ઞામાં રહે ને તો બધી જો સમજાવી. જય કર્મ કરતા કોણ? આ પ્રશ્ન પૂછ્યો છે બીજું કે કર્મ કરતા કોણ, પ્રેરક કોણ? મારો હું ઓળખાતો નથી તો તેને ઓળખવો કેવી રીતે? ગુંચવાયેલા કામોમાં આત્માની પ્રેરણા કેમ મળતી નથી? જ્ઞાનમાં લીધું નથી ને? કર્મ કરતા હું કરું છું એ બોલે છે, એ કર્મ કરતા કોણ બોલે છે? એટલે અહંકાર. તો પોતે કરતો નથી કશું, અને આ મેં કર્યું કહે છે. શું કહે છે? કારણ કે જયારે પુણ્ય હોય છે આ દુનિયા ઉપર, પુણ્ય પાપના ઉદય થયા જગત ચાલે છે. ભગવાન નામ ધરાવતો નથી. તમારા પુણ્યના હિસાબ અને પાપના હિસાબ, બે ચોપડાના હિસાબે બધું ચાલી રહ્યું છે. પુણ્યનો હિસાબ આવે એટલે બધું તમારે નાખેલા ઊંધા નાખો તો જતા પડે. એટલે તીકડે તીકડે મનમાં અહંકાર આવે, મેં આ કર્યું, મેં કર્યું, મેં કર્યું. તો હજી લાખ બે રૂપિયા કમાવાનો, હજી લોકોને ઘેર ચીકાવો, અને ચીકાવો, અને ચીકાવો, ભાઈ વધી જાય એ અહંકાર. અને ત્યારે કોર્ટ જાય ત્યારે ભગવાનની ગાલી, ભગવાનની ગાલી, છે. એટલે આ બધું વિરોધાભાસ પ્રસંગ. એટલે હું પણ કરતા કરતા ખરેખર તમે નથી. ભ્રમ જતો નથી ને? હા, ભ્રમ જતો નથી. ભ્રમ બધો કાઢી આપી છે. જો ભગવાન કરે હોય તો એને તો જોખમદારી એની ગણાય. આ તો લોકોનું પૂછ્યું હતું પેલા, તમે ચાની ચોરી કરો છો, કારણ કે ભગવાન નું પ્રેરણા કરે છે. આ ભગવાન આવું પ્રેરણા કરતો હોય છે? ભગવાન ચા ના ચાની પ્રેરણા નાખે, હજુ મોટાની પ્રેરણા નાખે. ભગવાન તો ભગવાન જ છે. શું છે? મેં જોયા છે એ બધું પ્રત્યેક જન જન તમને દેખાઈ રહ્યા છે. એમાં તો એના આનંદ નું કારણ નથી. એટલે તમને આ પ્રાપ્ત થશે ને, એ બધું કરાય છે. અને હું મંત્ર ના ધ્યાન કરું છું ને, આ જપ અને ધ્યાન જયારે કરું છું ને, જપ અને ધ્યાન કરું છું ને, ત્યારે બધું ફરાફર થાય છે. એટલે મંત્ર આપ્યો તો મને અહીં વાત કરો તો બધા હોભરે આ ધ્યાન કરાય છે. જો એવું ના કરે તો ઉદય રસ્તે ચાલ્યો જાય. ગયો આવજો, તમારો ઉકેલ લાવેલો છે. બીજી કઈ ગોતાનું છે? ખેડવા તમે જેમ છો. મનની ચંચળતા દૂર થાય એવો કોઈ ઉપાયો કૃપા કરીને બતાવો કે જે ચેતન નો અનુભવ થઈ શકે. મનની ચંચળતા નોંધપણ માં થઈ ગઈ, હમણાં આપણે થઈ ગઈ છે. નાનપણથી મનની ચંચળતા બે જન્ય માટે, જે સંપૂર્ણ બ્રહ્મચર્યમાં વચન કયા રીપાળતો હોય તેની મનની ચંચળતા માટે. કે તો જ્ઞાને કરીને મન બંધાય, બાકી મન બંધાય એવું નથી. કોઈ એવો રસ્તો નથી કે જેનાથી મન બંધાય. આ એકાગ્રતા ને એ તો વ્યગ્રતાના રોગી લોકો કરે. વ્યગ્રતાનો રોગ થયેલો હોય ને ત્યાં એકાગ્રતા કર્યા કર્યા એ ચક્કર ઉપર બહાર, કે પણ એ અહંકારને વધારનાર માદકતા છે બધી. કોઈ ભણી ને માટે મનની ચંચળતા માટે જ્ઞાનની જરૂર છે. આથી જ્ઞાન જાણે તો તમને જરૂર લાગે તો આવજો કોઈ વખત, તો અમે ઉકેલાયા નહીં. જય સચિદાનંદ. ઈચ્છા તો નથી, પણ એને ભગવાન હાથમાં નથી આવતા એટલે જાણે ભગવાન મારે જુદા છે. અને પછી તું હી ગાયા કરે. શું કરે? શું કહે છે?
બરોબર, દરેક ની ઈચ્છા તો હોય ભગવાન મારી પાસે હોય, અરે પોતાની જુદી છે એમ માને, નહીં માનવામાં રસ હોય, પણ પોતાના હાથમાં આવે નહીં અને ભાઈ કડાપો અજંપો થયા કરે. પોતાની પસંદગી વાળો ભગવાન જોયે છે એવું લાગે. શું કે છે? પોતાની પસંદગી વાળો ભગવાન જોયે છે. પોતાની પસંદગી વાળો ખોળે છે, કેવું ખોળે છે? અને પોતાના દાપણે ખોળે છે. મારી અક્કલે ચાલે એવો ભગવાન જોયે. પોતાની અક્કલ થી ખોળે છે ભગવાન. લોકોને એવું જોઈએ કે અમારું વ્યક્તિત્વ જે છે એ હલાવી નાખે એવો ભગવાન ના જોયે. ના જોઈએ. હવે એ વ્યક્તિત્વને જે હલાવવા દેતું નથી તેને ભગવાન માટે પોતાથી દૂર રાખ્યો છે એવું લાગે છે. અને પછી તુંહી કરે, તું નું જુદા, તું નું જુદા, તમારી કોઈ દાડો કોઈ દાડો દાડો વરે નહીં તુંહી. એ તો ખાલી એકાગ્રતા માટે છે એ તું ને હું, તું ને હું, તું ને હું, ક્યારે બહાર આવે? પણ એ વ્યક્તિગતતા હાલી જાય એમાં કઈ નુકસાન છે એમ? વ્યક્તિગતતા હાલી જાય તો કઈ નુકસાન છે એમ? વ્યક્તિગતતા હાલી જાય તો નુકસાન છે? કશું નુકસાન નથી. ભગવાન જો પ્રાપ્ત થતા પછી જરૂર છે. વ્યક્તિ એમ ડરે છે કે મારી કઈ વ્યક્તિગતતા જે છે એ હાલી જશે માટે, પણ એમાં ભલીવાર જ નથી. એ તો આ એક ઇન્કમટેક્સ નો કાગળ આવે ને તો એ હાલી જાય. ફરી હા, એ તો આમ તો પછી પછી બાર પાસે મૂછકો રોટ કરી લે. હા, પણ પછી પછી કોઈ ઝીમુડી માં આ તો બધા અંધાર માટે ભગવાન તો પ્રાપ્ત થાય તો પછી નિડર થાય. ભગવાન પ્રાપ્ત થયા પછી નિડર ના થાય તો એને ભગવાન પ્રાપ્ત થયા જ નથી એમ કહેવાય. શું કહ્યું? બારવટીઓ પછી આ બારવટી ને બાપ આવે તો એ નિડરતા થાય. એ વ્યક્તિત્વ ભાવમાં નથી ને. શું કહે છે? નિડરતા એ ફાયદો છે. તે વ્યક્તિભાવમાં નથી. ના, વ્યક્તિભાવમાં નથી. ફાયદો જ કહેવાય ને. ફાયદો જ કહેવાય.